નમસ્કાર, આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જેતપુરથી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર નવાગઢ પાસે આવેલ ભાદર નદી પર પુલ છેલ્લા ઘણા સમયથી સમારકામને લીધે બંધ હતો અને પુલની એક બાજુની સાઈડ જ ચાલુ હતી, જેને લીધે અહીંયા વારંવાર અકસ્માતના બનાવો બનતા હતા અને ખૂબ ટ્રાફિકની પણ સમસ્યા ઉદ્ભવતી હતી. ઘણીવાર આ પુલ બાબતે રજૂઆતો પણ કરવામાં આવતી પણ કંઈ નિવારણ આવતું નહીં. પરંતુ પોરબંદરના સાંસદ રમેશ ધડુક દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા પુલનું સમારકામ વહેલી તકે થાય તેવા પ્રયત્નો કર્યા, જેથી કરીને આ રોડ દિવાળી પહેલા ફરીવાર લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે છે. આ પ્રસંગે નવનિયુક્ત રાજકોટ જિલ્લા પ્રજા પ્રમુખે પણ રાજીપો વ્યક્ત કરતા કહ્યું છે કે ઘણા વર્ષોથી બંધ પુલ શરૂ થતા જેતપુરની ટ્રાફિક સમસ્યાનું નિવારણ આવશે અને અકસ્માતના બનાવો પણ ઓછા બનશે. અધિકારીઓને કહી મેં કીધું ભાઈ તાત્કાલિક આ રિપેરિંગ જે કંઈ કરવાનું હોય એ તાત્કાલિક ચાલુ કરો અને ટ્રાફિકની સમસ્યાનો હલ કરો. આ પોરબંદર મત વિસ્તારના સાંસદ છો, આ પોરબંદરથી લઈ આ જેતપુર સુધીના અનેક હાઈવે છે, અનેક રોડ રસ્તાઓ જેતપુર અનેક વિસ્તારોના રોડ રસ્તાઓના પ્રશ્ન છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, આ બાબતે કોઈ પગલાં લેવાય? મારી વાત આપો, મારી પાસે ક્યાં ધ્યાનમાં આવે તો હું લખું જ છું. કોઈ પણ જગ્યાએ મને ખ્યાલ આવે, કોઈ મારી પાસે રજૂઆત આવે ભ્રષ્ટાચાર થયો હોય તો હું એની રજૂઆત કરું, વિજિલન્સ તપાસ પણ માગું. આ બાબતે આપણે તપાસ કરવા માંગીએ છીએ કે આપની સામે જ આ રોડ તૂટેલો છે, ત્રણ રસ્તી ચૂંટણી વખતે. જો મારી વાત સાંભળો, આજે તમે મને કીધું છે, મારા ધ્યાનમાં નહોતું, જે કંઈ હશે તો એ આપણે જોશું. બસ આજ સુધી શા માટે તમે ધ્યાનમાં ન લીધું? તો મારી પાસે રજૂઆત નથી. સાહેબ, આપણે ચૂંટણી વખતે પહેલી વાર રજૂઆત, ચૂંટણી વખતે આપણે વાદાઓ કરેલા છે કે આ તાત્કાલિક રોડ તૂટ્યો હોય તો ભ્રષ્ટાચાર થયો હશે ને? મારી વાત સાંભળો, રોડ હાઉ તૂટી ગયો એવો કોઈ પ્રશ્ન નથી. પણ આ ભારે અત્યારે વાહનો આવે છે, એના કારણે સલામતીની ખાતર છે ને, બાકી નાના વાહનો ચાલે એવી તો સ્થિતિ હતી, પણ હેવી વાહનો આવતા હોય એને કાંઈ અકસ્માત ન થાય એટલે કીધું રિપેરિંગ કરી પછી ચાલુ કરવાનું. સૌ પ્રથમ તો હું અમારા એમપી રમેશભાઈ ધડુકનો આભાર વ્યક્ત કરીશ કે ઘણા સમયથી આ પ્રશ્ન હતો અને આ પુલની અંદર જે પ્રકારે ડેમેજ થયેલી, ડેમેજ કોઈ પણ સંજોગોમાં કંટ્રોલ ન થાય એ પ્રકારનું ડેમેજ હતું. એમને પોતાની સૂઝબૂઝથી રજૂઆત કરી અને વહેલી તકે જે આ વિસ્તારની અંદર જે સમસ્યા હતી અને અહીંયા જે ટ્રાફિક થતો હતો, ટ્રાફિકને કારણે ઘણા બધા અકસ્માતો થતા હતા, રમેશભાઈએ બહુ જ કૃપા ગાળાની અંદર રજૂઆત કરી અને લોકો માટે આનું ફરી પાછું
व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें।